નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટી ઇન્સ્યુન્સનમાં તમારું સ્વાગત છે. આજે સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો, જે આપણે આ કાપડના ઓલામાંથી તમને ફ્લાવર બનાવતા શીખવાડી, ફૂલ બનાવતા શીખવાડી. તો આ રીતે આપણે 6 પીસ કટિંગ કરવાના છે. એની લંબાઈ ને પહોળાઈ હું તમને સમજાવું તે પ્રમાણે લેવાની છે. આ રીતે 3-3 ઇંચનું આપણે આ રીતે 6 પીસ કટ કરવાના છે. આ રીતના મેં 6 પીસ કટ કરી લીધા છે, તમે જોઈ શકો છો. હવે આપણે એક સોય દોરો લેવાનો છે. આ રીતે આમાં ડબલ કરીને આપણે ગાંઠ વાળી લેવાની છે. આ રીતે આપણે મોતી એક લેવાનું છે. હવે તમને હું સમજાવું એ રીતે આ સીધી સાઈડ જ છે. સીધી સાઈડ આ રીતે મેં ફોલ્ડ કર્યું. આ રીતે ફોલ્ડ કરવાનું છે. આ રીતે કાપડને ફોલ્ડ કરીને આપણે સિલાઈ લેવાની છે. હાથથી આપણે સિલાઈ લેવાની છે. તમે જોઈ શકો છો હું કેવી રીતના. હવે આપણે ખૂણેથી સ્ટાર્ટ કરવાનું છે. આ રીતે એક સરખું કાપડ રાખીને જે રીતના હું બતાવું છું એ રીતે તમારે સિલાઈ હાથથી ટાંકા લઈ લેવાના છે. આ રીતે તમે જોઈ શકો છો આ રીતે મેં બનાવી લીધું છે. આ રીતે આપણે 6-6 પીસમાં આ રીતે તમારે લઈ લેવાના છે. ગાંઠ વાળીને આપણે દોરો તોડી નાખીએ. જે મેં તમને એક પેટર્ન આ રીતના બતાવી એવી રીતના તમારે 6-6 પીસમાં આપણે કમ્પ્લીટ કરવાના છે. તો કમ્પ્લીટ કરી લઉં છું. આ રીતના મેં 6-6 પીસ કમ્પ્લીટ કરી લીધા છે, તમે જોઈ શકો છો. હવે આપણે હું તમને એક બતાવું એ પ્રમાણે આપણે કરવાનું છે. આ રીતે રાખવાનું છે, અને આ રીતે ફોલ્ડ કરવાનું છે, અને આ રીતે ફોલ્ડ કરવાનું છે. આ રીતે ફોલ્ડ કરી ને પછી આ રીતે ભેગું આ રીતે આમ કરવાનું, ફૂલ બનાવવાનું છે. ને આ રીતના સોય દોરો લઈ ને આપણે તાકા લેતા જવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો એ જ રીતે આપણે બીજું બનાવી લઈએ. જે રીતે હું બતાવું છું એ રીતે તમારે ફોલ્ડ કરતું જવાનું છે ને તાકા આપણે લેતો જવાના છે. આ રીતે જે રીતના હું બતાવું છું એ રીતે તમારે ફૂલ બનાવવાના છે. એક જ દોરામાં આપણે આ રીતે લેતું જવાનું છે. આ રીતે આ ભેગું કરીને આપણે આ રીતે તાકો લઈ લેવાનું છે. આ રીતે આપણે 6નું કર્યું તો થોડું ઘટે છે, એટલે મેં 2 પાછા ફૂલ બનાવી લીધા. એ રીતના તમારે 8 બનાવી લેવાના. આ રીતે આપણે જે રીતે ફોલ્ડ કરતા શીખવાડ્યું એ રીતે તમારે ફોલ્ડ કરીને આપણે આ રીતે રાખી દઈએ.
આ ગાંઠ છે એને ખેંચી લેવાની અને આ રીતે આપણે એકબીજાને ગાંઠ લગાવી લેવાની છે આ રીતે. તમે જોઈ શકો છો સુંદર મજાનું આપણું ફૂલ બનીને તૈયાર થઈ ગયું છે. મજબૂત ગાંઠ લગાવી લેવાની આ રીતે આપણે સોય છે એને આ રીતના પાછી આપણે પાછળના ભાગે આ રીતે એક વખત તાકા લઈ લેવાના છે આ રીતે. આ તમને બતાવું છું પાછળનો ભાગ છે તમે જોઈ શકો છો સુંદર મજાનું આપણું ફૂલ બનીને તૈયાર થઈ ગયું છે. આ રીતની મેં મોતી છે અને મોતીને આ રીતે મેં ફૂલ બનાવી લીધું છે દોરાથી. તમારે એ રીતે બનાવી લઈને વચ્ચે આપણે આ રીતે લગાવી લેવાનું છે. તમે ફ્રોક છે કે કોઈ બી જગ્યાએ તમે આ ફ્લાવર લગાવી શકો. આ રીતે આપણે મજબૂત ટાંકા લઈ લેવાના છે કાપડમાં ફૂલને લગાવીને વચ્ચે આપણે આ મોતીનો જે ફૂલ છે એને આ રીતે ટાંકા લઈ લઈએ સરસ રીતે મજબૂત થઈ જાય. આ રીતે ફ્લાવર બનાવીને કોઈ પણ જગ્યાએ તમે ડ્રેસમાં ન્યૂ પેટર્ન કોઈ ન્યૂ ડિઝાઇનમાં તમે લગાવી શકો. એકદમ સુંદર મજાનું બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો. આ રીતે આપણે સોયને કટ કરી લઈએ પછી તમને હું બતાવું. તમે જોઈ શકો છો પાખડીવાળું બનીને તૈયાર થઈ ગયું છે એકદમ સુંદર મજાનું. આ રીતના તમને ઇઝી મેથડથી મેં કાપડમાંથી આપણે ફ્લાવર કેવી રીતના બનાવવું મેં ઇઝી મેથડથી તમને સમજાવવાની કોશિશ કરી છે. તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, નોટિફિકેશન બેલ પર ઓલ કરજો, વિડીયો લાઈક કરજો, કોમેન્ટમાં જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.